પહેલાં પહેલો ક્વેશ્ચન જોઈએ તો કે નાલસા વિશે વાત કરે છે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. તો નાલસા બાબતે બે વિધાન આપેલા છે અને બેમાંથી સત્ય એટલે કે સાચા કહેવાના છે. પહેલું એવું કહે છે કે નાલસા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની રચના એ લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ 1987 એના અંતર્ગત કરવામાં આવી છે. પહેલું વિધાન એવું કહે છે. બીજું એવું કહે છે કે નાલસાનો મુખ્ય હેતુ એમ ઉદ્દેશ્ય એ સમાજમાં નબળા વર્ગને નિઃશુલ્ક એટલે કે મફત અને સક્ષમ કાયદાકીય સેવાઓ પૂરી પાડવાનો છે. તો બંને વિધાન જે છે એ એક રીતે સાચા છે, એટલે એ એન્ડ બી જવાબ આવશે. હવે અહીંયા હું તમને થોડી વાત કહેવા માંગીશ કે 1987ની અંતર્ગત એક કાયદો બનાવવામાં આવેલો હતો, સંસદે એક કાયદો બનાવ્યો, ભારતની સંસદે, ઇન્ડિયન પાર્લામેન્ટ, લીગલ સર્વિસ ઓથોરિટીઝ એક્ટ. આના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું કે કેન્દ્રીય લેવલે નાલસા બનાવવામાં આવશે, એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, અને રાજ્ય લેવલે સાલસા બનાવવામાં આવશે, સાલસા એટલે કે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, અને જિલ્લા લેવલે ડાલસા બનાવવામાં આવશે એટલે કે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી. અને આ ત્રણેય જે છે એ કાર્ય કરશે, શું કાર્ય કરશે કે લોકોને મફતમાં જે છે એ કાનૂની સહાય પૂરી પાડશે. ગરીબ વર્ગના લોકો, વંચિત વર્ગના લોકો, એસસી વર્ગના લોકો, એસટી વર્ગના લોકો, મહિલાઓ, દબાયેલા કુચડાયેલા લોકો જે છે, ઇકોનોમિકલી આર્થિક રીતે જે પછાત વર્ગના લોકો, એ બધાને મફતમાં જે છે એ કાનૂની સહાય પૂરી પાડશે, એમના કેસ લડવામાં મદદ કરશે. પોલીસ અંતર્ગત જ્યારે કસ્ટડીમાં રાખવામાં આવેલા હોય તો કેવા અધિકારો મળશે, મતલબ કે કાનૂન, એક્ટ, લો, આના રિલેટેડ બધું અવેરનેસને, જાગૃતિને, ઇન્ફોર્મેશનને એ બધું આપવાનું કાર્ય કરશે. ટૂંકમાં ત્રણ વસ્તુ બનાવવામાં આવી છે, નાલસા, સાલસા અને ડાલસા, એક કેન્દ્ર લેવલે, એક રાજ્ય લેવલે અને એક જિલ્લા લેવલે. હવે આપણે નાલસા વિશે થોડી વાત કરીએ તો નાલસા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ એક કાયદા દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા છે, એ તો આપણને ખબર જ છે. ઇઝ એન ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની એક સંસ્થા છે કે જે લીગલ સર્વિસીસની અંદર, કાનૂની બાબતોની અંદર લોકોને જે છે એ સહાયતા પૂરી પાડે છે. 1987માં બનાવવામાં આવેલી છે, કોન્સ્ટિટ્યુટેડ અંડર ધ લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ ઓફ 1987. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વોઝ એસ્ટાબ્લિશ્ડ ટુ ક્રિએટ નેશન વાઇડ નેટવર્ક યુનિફોર્મ ઇન નેચર ધેટ વુડ પ્રોવાઈડ કમ્પીટ લીગલ સર્વિસીસ ટુ ધ વીકર સેક્શન ઓફ ધ સોસાયટી એટ નો કોસ્ટ. મફતમાં બધી સલાહ આપવામાં આવશે, જેના કારણે એક રીતે સમગ્ર ભારતની અંદર યુનિફોર્મ એટલે કે એકાત્મકતા જળવાઈ રહે કાયદાની અને એ બધાની. અને બનાવવામાં ક્યારે આવેલી હતી, કાયદો તો 1987માં બની ગયો હતો, પરંતુ હકીકતમાં નાલસા જ્યારે બનેલી હતી તો એ નવેમ્બર 1995ની અંદર બનેલી હતી. 1995ની અંદર સુપ્રીમ કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ફર્સ્ટ સ્ટાર્ટેડ ધ નેશનલ લીગલ સર્વિસ ડે ઇન 1995. 1995ની અંદર એમણે જે છે નેશનલ લીગલ સર્વિસીસ ડે એની તરીકે પણ ઉજવવાનું શરૂઆત કરેલી હતી. અનધર ફંક્શન નાલસાનું બીજું કાર્ય જોઈએ તો લોક અદાલત, લોક અદાલતનું આયોજન કરવાનું કાર્ય પણ જે છે નાલસા કરે છે. ફોર અ ક્વિક રિઝોલ્યુશન ઇન સમ ઓફ ધ કેસીસ, અમુક કેસની અંદર ફટાફટ નિરાકરણ આવી શકે તો લોક અદાલતનું જે કાર્ય જે છે એનું ઓર્ગેનાઇઝેશન કરવાનું કાર્ય નાલસા કરે છે. ધ પેટ્રોન ઇન ચીફ ઇઝ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આ નાલસા જે છે, નાલસા, નાલસાના સાર સંભાળને, એડમિનિસ્ટ્રેશન એવું બધું કોણ કરે છે, નાલસાના હેડ કોણ હોય છે, તો કે નાલસાના પેટ્રોન ઇન ચીફ જે છે એ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈ હોય છે. ધ એક્ઝિક્યુટિવ ચેરમેન ઓફ ધ ઓથોરિટી, નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન કોણ હોય છે, ઇઝ ધ સેકન્ડ સિનિયર મોસ્ટ જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજ હોય એ કોણ હોય, તો સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજ જે છે એ સીજી હોય, સીજીઆઈ હોય, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. એની પછી જે બીજા નંબર સેકન્ડ મોસ્ટ સિનિયર જજ હોય ને એ આના એક્ઝિક્યુટિવ ચેરમેન હોય છે એટ ધ સ્ટેટ લેવલ. રાજ્ય લેવલે મેં તમને કીધું કે સાલસા બનાવવામાં આવે છે, સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી એ બનાવવામાં આવે છે, જેના અંતર્ગત નાલસા જે પોલિસી બનાવે એ પોલિસીને રાજ્યની અંદર એનું અમલીકરણ કરે. રાજ્યની અંદર બધા લોક અદાલતને એ બધાનું આયોજન એ બધું કરવાનું હોય તો એ સાલસા કરે છે. નાલસા પ્રોવાઈડ્સ ફંડ્સ ટુ ધ સાલસા, નાલસા જે છે ને એ રાજ્યની જે સાલસા હોય એને જે જે બધા ફંડ પૈસાને એવું બધું આપે છે, લીગલ એઇડ માટે, પ્રોગ્રામ માટે ને એ બધા માટે. ડિસ્ટ્રિક્ટ એટલે કે રાજ્ય લેવલે મેં તમને કીધું કે ડાલસા બનાવવામાં આવે છે, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી, આ બધું એક રીતે ચાલે છે. અને જો અહીંયા બીજી એક વાત એ પણ કહી ગઈ કે આવા ટાલસા પણ બનાવે છે, ટાલસા એટલે કે તાલુકા લીગલ સર્વિસીસ કમિટી, પરંતુ આ જે છે એ ઓથોરિટી નથી હોતી, પરંતુ તાલીક લીગલ સર્વિસ કમિટી હોય છે, એ એક કમિટી હોય છે. એટલે મુખ્યત્વે તો ત્રણ જ હોય છે, એક તો કેન્દ્રીય લેવલે એટલે કે નેશનલ, પછી સ્ટેટ લેવલે એટલે કે રાજ્ય, અને પછી ડિસ્ટ્રિક્ટ લેવલે, નાલસા, સાલસા અને ડાલસા. અને તાલુકની તો આ લીગલ સર્વિસ કમિટી હોય છે. આર ઓલ્સો કોન્સ્ટિટ્યુટેડ ફોર ઈચ ઓફ ધ તાલુકા ઓર મંડળ, દરેક તાલુકા માટે જે છે આ પ્રકારની કમિટી બનાવવામાં આવે છે. એક રીતે એને ગ્રુપ ઓફ તાલુકા કહે છે, તાલુકાનું ગ્રુપ હોય એની માટે. અને જે શું કરે છે, કોઓર્ડિનેટ ધ એક્ટિવિટીઝ ઓફ લીગલ સર્વિસીસ, કાનૂની બાબતોની બધી બાબતોની અંદર કોઓર્ડિનેટ એટલે કે સંકલનને એવું બધું સાધવાની કાર્ય કરે છે. અને અલગ અલગ તાલુકાની અંદર જે લોક અદાલતનું આયોજન કરવાનું હોય તો તાલુકાની અંદર લોક અદાલતનું આયોજન કરવાનું કાર્ય એ આ તાલુકા લીગલ સર્વિસ કમિટી દ્વારા કરવામાં છે. એવરી તાલુકા લીગલ સર્વિસ કમિટી ઇઝ હેડેડ બાય, આના હેડ કોણ હોય છે, તો કે સિનિયર સિવિલ જજ ઓપરેટિંગ વિધિન ધ જ્યુરિસ્ડિક્શન ઓફ ધ કમિટી હુ ઇઝ ધ એક્સ ઓફિશિયલ ચેરમેન. એટલે કે એ જે વિસ્તાર જે છે એ વિસ્તારના જે સિનિયર જજ હોય ને એ વિસ્તારના સિનિયર જજ, એ જે તે તાલુકાના સિવિલ સિનિયર જજ હોય એના દ્વારા જે છે એ જે છે એને હેડ હોય છે એના.
આગળ વાત કરીએ કે ઓબ્જેક્ટિવ ઓફ ધ નાલસા, નાલસાના ઉદ્દેશ્ય શું છે, એનો મુખ્ય પ્રાઇમ ઓબ્જેક્ટિવ મુખ્ય ઉદ્દેશ્ય શું છે, સ્પીડી ડિસ્પોઝલ ઓફ ધ કેસીસ, કેસ જે છે એનો ફટાફટ નિપટારો થઈ શકે. તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ભારતની જ્યુડિશિયરી ન્યાયતંત્રની અંદર જો સૌથી મોટી ખામી હોય ને તો કઈ છે, એ છે પેન્ડન્સી ઓફ કેસીસ, એટલે કે કેસ જ તે ઘણા બધા છે, ઘણા બધા કેસ પેન્ડિંગમાં છે. તમને એક મૂવી જોયેલો છે કે તારીખ પે તારીખ પે તારીખ, ગમે એ એટલા બધા કેસ પેન્ડિંગમાં છે ને કે તારીખ ઉપર તારીખ આવતી જાય છે, હર બાર તારીખ, બરાબર. એટલે ફટાફટ એનું નિરાકરણ કરવું જરૂરી છે. બીજું, રિડ્યુસિંગ ધ બર્ડન ઓફ ધ જ્યુડિશિયરી, ફટાફટ કેસનું નિરાકરણ થશે તો જ્યુડિશિયરી ન્યાયતંત્ર ઉપરનું જે બર્ડન બોજ જે છે એ હલકો થશે. અધર ઓબ્જેક્ટિવ, બીજા અમુક ઓબ્જેક્ટિવ નાલસાના જોઈએ તો સ્પ્રેડિંગ લીગલ અવેરનેસ, લોકોની અંદર જાગૃતિ ફેલાવે છે કાનૂની બાબતે, લોક અદાલતનું આયોજન કરે છે, ડિસ્પ્યુટ સેટલમેન્ટ વિવાદોના નિરાકરણ માટેની વસ્તુ સિસ્ટમ જે છે એ પૂરી પાડે છે, પ્રોવાઇડિંગ ધ વિક્ટિમ ઓફ ક્રાઇમ વિથ કોમ્પેન્સેશન, જે વ્યક્તિ ગુનાનો ભોગ બનેલો છે, વિક્ટિમ એટલે ભોગી જેની ઉપર ગુનો આચરવામાં આવેલો છે, એને કોમ્પેન્સેશન વળતર અપાવવામાં મદદ કરે છે. નાલસા એલિજિબલ ક્રાઇટેરિયા ફોર લીગલ સર્વિસીસ, કોણ વ્યક્તિ જે છે, કયો વ્યક્તિ એ નાલસા અંતર્ગત મફતમાં કાનૂની સહાયતા મેળવી શકે, તો ભારતીય બંધારણના આર્ટિકલ 39A 39A ની અંદર એવો આર્ટિકલ અનુચ્છેદ આપેલો છે, 39A ની અંદર એક ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર જે છે આપણને આપેલો છે, કયો, તો કે તો આર્ટિકલ 39A એની અંદર આપણને એક DPSP ની અંદર એક વસ્તુ આપેલી છે, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, એની અંદર એક વસ્તુ આપણને આપવામાં આવેલી છે. શું આપવામાં આવે છે, કે ભારતના દરેક નાગરિકને મફત અને નિષ્પક્ષ કાનૂની સહાય આપવાની કોશિશ કરવામાં આવશે. પરંતુ આવી કોશિશ કોણ કરશે, DPSPમાં આપેલું છે એટલે આવી કોશિશ કોણ કરશે, તો કે રાજ્ય કરશે, અને રાજ્ય એના અંતર્ગત કોશિશ કરીને કે નાલસા સાલસા ડાલસા અને ટાલસાને એવું બધું બનાવી દીધું, તો કે લીગલ એઇડ પુઅર ને વીકર સેક્શનને આપવાનું, ટુ પ્રમોટ જસ્ટિસ ટુ ઓન ધ બેસિસ ઓફ ધ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, એટલે બધા લોકોને સરળતાથી ન્યાય મળી શકે અને એક સમાન તક મળી શકે એની માટે. આ ઉપરાંત આપણે બીજી વાત કરીએ તો આર્ટિકલ 14 અનુચ્છેદ 14 પણ એમ કહે છે કે સમાનતાનો અધિકાર, તો બધાને સમાનતા ક્યારે મળશે, બધાને જ્યારે ન્યાય મળશે. એટલે એક રીતે તમે થોડુંક વિચારશો તો તમને ખ્યાલ આવશે કે જસ્ટિસ, ન્યાયનો મતલબ ઇક્વાલિટી સાથે છે, જો ઇક્વાલિટી હશે તો જસ્ટિસ હોઈ શકશે, ઇક્વાલિટી નહીં હોય તો જસ્ટિસ મળી શકશે નહીં, બરાબર. એટલે એવું કહી શકે કે જસ્ટિસ ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ ઇક્વાલિટી, અથવા તો ઇક્વાલિટી ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ જસ્ટિસ, બંને એકબીજાના જે છે એ સમકક્ષ છે. બીજી વાત કરીએ કે આપણું જે પ્રિએમ્બલ આમુખ જે છે, આમુખની અંદર પણ આપણે વાત કરેલી છે કે ઇકોનોમિક જસ્ટિસ, સોરી, જે પોલિટિકલ જસ્ટિસને ત્રણ પ્રકારના ન્યાયની વાત કરેલી છે, સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ, તો સામાજિક, આર્થિક અને રાજકીય, તો એ ન્યાય મેળવવા માટે પણ આની જરૂર છે. કોની, તો કે નાલસન, એટલે કે લીગલ એડવાઇસની. અનુચ્છેદ 22(1)ની અંદર વાત કરીએ તો એની અંદર પણ ધરપકડની બધી અમુક બાબતો આપેલી છે, બે પ્રકારે ધરપકડ થાય તો એની સામે પણ રક્ષણ મેળવવા માટે ઇક્વાલિટી, કાયદા સમક્ષ સમાનતા માટે પણ આ નાલસા જે છે એ જરૂરી છે. પરંતુ આ બધી સર્વિસીસ મેળવવા માટે અનુચ્છેદ 39, 14, 22(1) અને નાલસા એની માટે જે છે નીચેના કેટેગરીથી હોવો જોઈએ. પહેલાં તો કોઈ વ્યક્તિ કે જે પીપલ વિથ ડિસેબિલિટી ધરાવતો હોય, એટલે કે દિવ્યાંગજન હોય અથવા તો અમુક પ્રકારની જે ખામી ધરાવતો હોય, તો એને મહિલાઓ અને બાળકોને જે છે એ મફતમાં જે છે આની સહાયતા જે છે મળી શકે છે. બીજું, SC ST ના લોકોને મફતમાં સહાયતા મળે છે. વિક્ટિમ ઓફ પોવર્ટી, ગરીબીના જે શિકાર હોય, ભિખારી હોય, હ્યુમન ટ્રાફિકિંગના જે શિકાર હોય, એટલે કે કોઈ માનવ તસ્કરી થયેલું એવા લોકોને, ઇન્ડસ્ટ્રીયલ વર્કમેન, ઔદ્યોગિક કામદારોને, પીપલ અંડર કસ્ટડી, જે વ્યક્તિ કસ્ટડીમાં છે, એટલે કે પોલીસે એને ધરપકડ કરેલી છે પરંતુ પોલીસ સ્ટેશનમાં જેને રાખેલો છે, તો એ વ્યક્તિ. પછી, પીપલ હુ આર વિક્ટિમ ઓફ નેચરલ ડિઝાસ્ટર, કુદરતી આપત્તિનો ભોગ બનેલા હોય, કાસ્ટ જાતિવાદનો ભેગ બનેલો, ઇથેનિક વાયોલેન્સ હિંસાનો ભોગ થયેલો, આ બધાને મફતમાં કાનૂની સહાયતા આપો. પીપલ વિથ એન એન્યુઅલ, અને બીજા એવા લોકો કે જેની વાર્ષિક આવક 1 લાખ કરતાં ઓછી છે, તો એ બધાને નાલસા અંતર્ગત મફતમાં કાનૂની સહાયતા મળી શકશે. બીજી વાત કરીએ તો GPSCના જૂના પેપર તમે ચેક કરશો તો તમે એક વસ્તુ નોટ કરશો કે નાલસા ઉપર જે છે વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. આની પહેલાં પણ GPSCની પ્રિલિમ્સમાં 2-3 વાર જે છે નાલસા ઉપર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આની પહેલાં GPSC ક્લાસ 1-2ની એક્ઝામ હતી, એમાં પણ નાલસા ઉપર જે છે એ 3 વિધાનવાળો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આની પહેલાં પણ GPSC DYSO STIની અંદર નાલસા ઉપર ક્વેશ્ચન પૂછે, ઇટ મીન્સ કે નાલસા ઇઝ વન ઓફ ધ ફેવરિટ ટોપિક ઓફ એક્ઝામિનર, એક્ઝામિનરનો જે છે એ ફેવરિટ ટોપિક છે.